નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 2 વિષય હિન્દી, હિન્દીમાં આપણે 6 સોપાન શીખી ગયા ને પહેલા. ચાલો હવે આપણે કયું સોપાન છે? આ સોપાન 7. ચાલો એમાં આપણે જોવાનું છે, વરસાદ કા મહિના થા, વરસાદનો મહિનો હતો. હમારે ઘર મહેમાન આયે થે, અમારા ઘરે મહેમાન આવ્યા હતા. હમ સબ ચિડિયાઘર દેખને ગયે. બધા ક્યાં ગયા? પ્રાણી સંગ્રહાલય. ચિડિયાઘર એટલે શું થાય? પ્રાણી સંગ્રહાલય. હમ સબ ચિડિયાઘર દેખને ગયે, અમે બધા પ્રાણી સંગ્રહાલય જોવા ગયા. હમને હાથી, બાઘ, શેર, ચિત્તા દેખે. શું શું જોયું તેણે? અમે હાથી, વાઘ, સિંહ અને ચિત્તો. હાથી, વાઘ, સિંહ અને ચિત્તો જોયો. હમને ભાલુ, હિરણ, સાબર, જિરાફ દેખે. બીજું શું જોયું? તો કે અમે ભાલુ એટલે શું થાય? રીંછ. અમે રીંછ, હરણ, સાબર અને જિરાફ જોયા. આગે જાકર હમને તરહ તરહ કે પક્ષી દેખે. આગળ ગયા તો તેણે વિવિધ પ્રકારના પક્ષી જોયા. ચિડિયાઘર દેખ કર મહેમાન ખુશ હુએ. પ્રાણી સંગ્રહાલય જોઈને મહેમાન ખુશ થઈ ગયા. શામ કે સમય હમ સબ ઘર વાપસ આ ગયે. સાંજનો સમય થયો એટલે બધા પાછા ઘરે પાછા આવતા રહે. ચાલો ખબર પડી ગઈ ને, બધા ક્યાં ગયા હતા? પ્રાણી સંગ્રહાલયમાં. ક્યાં ગયા હતા? પ્રાણી સંગ્રહાલયમાં. શું શું જોયું તો તેણે? તો તેણે ત્યાં તેણે પ્રાણી જોયા વિવિધ પ્રકારના અને પશુ પક્ષી જોયા. ચાલો હવે આપણે અહીંયા સ્વાધ્યાય જોવાનું છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, વરસાદ કા ખાલી જગ્યા થા. વરસાદ કા શું હતું? આપણે અહીંયા જોયું હતું ને કાવ્ય, એમાં શું હતું? વરસાદનો શું હતો? મહિનો. તો અહીં શું આવશે? વરસાદ કા મહિના થા. ખાલી જગ્યા દેખ કર મહેમાન ખુશ હુએ. ખાલી જગ્યા દેખ કર મહેમાન ખુશ હુએ. મહેમાન શું જોઈને ખુશ થઈ ગયા હતા? તો કે પ્રાણી સંગ્રહાલય. તો આ ખાલી જગ્યામાં શું આવશે? ચિડિયાઘર. ચિડિયાઘર દેખ કર મહેમાન ખુશ હુએ. ત્રીજી ખાલી જગ્યા, હમારે ઘર ખાલી જગ્યા આયે થે. કોણ આવ્યું હતું? મહેમાન. કોણ આવ્યું હતું? મહેમાન. તો અહીંયા શું આવશે? અમારે ઘર ખાલી જગ્યા આવી છે. ખાલી જગ્યામાં શું આવશે? મહેમાન. ચાલો બધાને ખબર પડી ગઈ પ્રશ્ન 1માં. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2માં શું છે? નીચેના પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં લખો. એમાં પહેલો સવાલ છે, હમ સબ ક્યાં દેખને ગયે. બધા શું જોવા ગયા હતા? ચિડિયાઘર. જવાબમાં શું આવશે? ચિડિયાઘર. હમને તરહ તરહ કે ક્યાં દેખે. બીજો પ્રશ્ન શું છે? હમને તરહ તરહ કે ક્યાં દેખે શું જોયું હતું? પક્ષી. તો જવાબમાં શું આવશે? પક્ષી. હમ સબ શામ કે સમય કહાં વાપસ આ ગયે. બધા સાંજનો સમય થયો એટલે ક્યાં પાછા આવી ગયા હતા? તો કે ઘર. તો કે જવાબમાં શું આવશે? ઘર. ચાલો બધાને સવાલના જવાબ આવડે ને, લખાઈ ગયા. ચાલો પ્રશ્ન 3, નીચેના ચિત્રો ઓળખો અને હિન્દીમાં નામ લખો. પહેલું ચિત્ર શેનું છે? ઘડિયાળ. શેનું છે? ઘડિયાળ. તો તેને હિન્દીમાં શું કહેવાય? ઘડી. શું કહેવાય? ઘડી. લખો બધાએ. ચાલો બીજું ચિત્ર શેનું છે? બકરી. નીચે શું લખવાનું? બકરી. ત્રીજું ચિત્ર શેનું છે? પતંગિયાનું. પતંગિયાને આપણે હિન્દીમાં શું કહેવી? તિતલી. તો તિતલી લખો બધાએ. પછી આ શું છે? બંધ. પુલ. આપણે પુલ જોયો ને, આ શું છે? પુલ. તો હિન્દીમાં શું કહેવાય તેને? પુલ. લખ્યું. ચાલો ચોથું ચિત્ર શેનું છે? કુહાડી. શેનું છે? કુહાડી. નીચે કુહાડી લખ્યું. ચાલો પછી શેનું ચિત્ર છે? ઘર. ઘર લખ્યું. પછી શું છે? બૂટ. બૂટ લખ્યું નીચે. પછી શું છે? તરાજુ. શું છે? તરાજુ. ચાલો લખ્યું બધાએ. પ્રશ્ન 3માં ખબર પડી ગઈ ને. ચાલો હવે આવે છે પ્રશ્ન 4.
પ્રશ્ન 4 માં શું છે? નીચેના ચિત્રો ઓળખો અને હિન્દીમાં નામ લખો. ચાલો, પહેલું ચિત્ર શેનું છે? તરબૂચનું. શેનું છે? તરબૂચનું. હવે હિન્દીમાં શું કહેવાય? તરબૂચ. શું કહેવાય? તરબૂચ. લખો બધાએ. બીજું ચિત્ર શેનું છે? સફરજનનું. શેનું છે? સફરજનનું. પણ સફરજનને આપણે હિન્દીમાં શું કહેવી? સેબ. શું કહેવી? સેબ. લખો બધાએ. ત્રીજું ચિત્ર શેનું છે? કારેલાનું. શેનું? કારેલાનું. કારેલાને હિન્દીમાં શું કહેવાય? કરેલા. ચોથું ચિત્ર શેનું છે? સિંહનું. સિંહને હિન્દીમાં શું કહેવાય? શેર. ચાલો પ્રશ્ન 5. નીચેના હિન્દી અંકો અને હિન્દી શબ્દોના ગુજરાતી શબ્દો ઓળખો અને વાંચો. ચાલો, અહીંયા અંક આપેલા છે હિન્દીમાં. ચાલો, એના આપણે શું આપેલા છે? ઉચ્ચાર તો આપણે વાંચવાના છે. ગ્યારહ, તો ગ્યારહ અને ગુજરાતીમાં શું કહેવાય? અગિયાર. નીચે શું છે? બારહ. બારહ અને ગુજરાતીમાં શું કહેવાય? બાર. નીચે શું છે? તેરહ. તો તેરહ અને ગુજરાતીમાં શું કહેવાય? તેર. પછી શું છે? ચૌદહ. તો ચૌદહ અને ગુજરાતીમાં શું કહેવાય? ચૌદ. પછી શું છે? પંદરહ. તો પંદરહ અને ગુજરાતીમાં શું કહેવાય? પંદર. પછી શું છે? સોલહ. સોલહ અને ગુજરાતીમાં શું કહેવાય? સોળ. પછી સત્રહ. સત્રહ અને ગુજરાતીમાં શું કહેવાય? સત્તર. પછી શું છે? અઠારહ. અઠારહ અને ગુજરાતીમાં શું કહેવાય? અઢાર. પછી શું છે? ઓગણીસ. ઓગણીસને શું કહેવાય? ઓગણીસ. પછી શું છે? વીસ. વીસને શું કહેવાય? વીસ. ચાલો, હવે તમારે મારી સાથે બોલવાનું છે. ગ્યારહ એટલે અગિયાર, બારહ એટલે બાર, તેરહ એટલે તેર, ચૌદહ એટલે ચૌદ, પંદરહ એટલે પંદર, સોલહ એટલે સોળ, સત્રહ એટલે સત્તર, અઠારહ એટલે અઢાર, ઓગણીસ એટલે ઓગણીસ, વીસ એટલે વીસ. ચાલો, બધાને ખબર પડી ગઈ ને? ચાલો, હવે પ્રશ્ન 6. નીચેના ગુજરાતી અંકો સામે હિન્દી અંકો લખો. આપણે અહીંયા હિન્દી અંકો જોયા ને, તો હવે ગુજરાતી અંક આપેલા છે, એની બાજુમાં તમારે હિન્દી અંક લખવાના છે. તો ચાલો, પહેલાં શું આપેલું છે? સોળ. તો સોળને આપણે હિન્દીમાં શું કહેવાય? શિખાને ઉપર, તો શું કહેવાય? સોલહ. તો અહીંયા આપણે એને અંક લખવાના છે, તો એ લેખા સોલહ. નીચે શું છે? તેર. તો તેરને શું કહેવાય? તેરહ. તો લખું બધાએ. તેવી રીતે અહીંયા ગુજરાતી અંક આપેલા છે, બાજુમાં હિન્દી અંક લખવાના છે. પ્રશ્ન 7. નીચેના અંકોના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો લખો. ચાલો, શું છે? અંકોના ગુજરાતી શબ્દો આપેલા છે, આપણે સામે હિન્દીમાં હિન્દીના શબ્દો લખવાના છે. ચૌદને શું કહેવાય? ચૌદહ. આપણે ઉપર શીખા ને, ચૌદને શું કહેવાય? ચૌદહ. વીસને શું કહેવાય? વીસ. એવી રીતે અહીંયા આપણે બાજુમાં આપેલા છે, તો તમારે તેને ગુજરાતી જોઈજો, હિન્દીમાં લખવાના છે. ચાલો, હવે પ્રશ્ન 8. નીચેની બે માત્રાવાળી હિન્દી બાળાક્ષરી વાંચો અને લખો. શું છે? ક ને બે માત્રા કઈ. તો બાજુમાં શું છે? આપણે ઘૂંટવાનું છે. તો ચાલો બધા ઘૂંટો અને લખો. ખ ને બે માત્રા કઈ. લખો બધાએ. એવી રીતે ઘૂંટવાનું છે અને લખવાનું છે. તો તમને બધાને ઘૂંટતા આવડે ને? તો ચાલો, આપણે અહીંયા એકવાર બાળકશ્રી બોલવી. ચાલો, ક ને બે માત્રા કઈ, ખ ને બે માત્રા કઈ, ગ ને બે માત્રા ગઈ, ઘ ને બે માત્રા ગઈ, ચ ને બે માત્રા જઈ, છ ને બે માત્રા છઈ, જ ને બે માત્રા જઈ, ઝ ને બે માત્રા ઝઈ, ટ ને બે માત્રા ટઈ, ઠ ને બે માત્રા ઠઈ, ડ ને બે માત્રા ડઈ, ઢ ને બે માત્રા ઢઈ, અણ ને બે માત્રા અણઈ, ત ને બે માત્રા તઈ, થ ને બે માત્રા થઈ, દ ને બે માત્રા દઈ, ધ ને બે માત્રા દઈ, ન ને બે માત્રા નઈ, પ ને બે માત્રા પઈ, ફ ને બે માત્રા ફઈ, બ ને બે માત્રા ભઈ, ભ ને બે માત્રા ભઈ, મ ને બે માત્રા.
ત્રમય યને બે માત્ર ય રને બે માત્ર ર લને બે માત્ર લ વને બે માત્ર વય શને બે માત્ર શય શને બે માત્ર શય સને બે માત્ર શય હને બે માત્ર હય ક્ષને બે માત્ર ક્ષય ત્રને બે માત્ર ત્રય જ્ઞને બે માત્ર જ્ઞય. તો બધાને બાળકશ્રી આવડી ગઈ ને? તો તમારે ઘૂંટવાની છે અને વાંચવાની છે. ચાલો હવે પ્રશ્ન 9, નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. ચાલો બે માત્રાવાળા શબ્દો આપણે અહીંયા આપેલા છે, તમારે જોઈ જોઈને સામે લખવાના છે. શું છે અહીંયા? સને બે માત્ર સઈ અને ર, તો આને શું વંચાય? સેર. શું વંચાય? સૈર. ચાલો નીચે શું છે? પેર. એની નીચે બેલ. નીચે ડેન. બાજુમાં શું છે? કેમેરા. પછી શું છે? તેરના, બેઠના, ફેલના, મેદાન, હેરાન, શેતાન, તૈનાત. તો અહીંયા આપણે હિન્દી શબ્દો આપેલા છે, તો તમારે બાજુમાં જોઈ જોઈને લખવાનું છે. અહીંયા લખ્યું છે ને, તો તમને બધાને આવડે ને જોઈ જોઈને લખતા. ચાલો પ્રશ્ન 10, નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો. ચાલો હિન્દીના વાક્યો આપેલા છે, તમારે સામે જોઈ જોઈને સારા અક્ષરે લખવાના છે. શું છે? ચૈતા પૈસાલા. તો સામે તમારે લખવાનું છે ચૈતા પૈસાલા. બીજું વાક્ય શું છે? ભૈયા બાજાર જા. શું છે? ભૈયા બાજાર જા. ત્રીજું વાક્ય મૈયા થેલાલા. ચોથું વાક્ય બહુ ના જા રહા થા. પછી શું છે? શૈલા બેઠ જા. તો તમને બધાને ખબર પડી ગઈ હિન્દી વાક્ય? બરોબર વાંચવાનું છે, પછી જોઈ જોઈને તમારે સામે સારા અક્ષરે લખવાનું છે. તો ચાલો બધાને સોપાન 7માં ખબર પડી ગઈ ને? થેન્ક યુ.